નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર. હવે જોઈએ અગત્યના સમાચાર. લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત તળાજા વિધાનસભા વિસ્તારના સમસ્ત પટેલ સમાજ તેમજ સમસ્ત ખરક સમાજના અગ્રણીઓ તેમજ શુભેચ્છકોનો સામાજિક સંવાદ કાર્યક્રમ રામપરા રોડ ખાતે યોજાયો હતો. આ સંવાદ બેઠકમાં પટેલ સમાજ તેમજ ખરક સમાજના લોકોએ જંગી મતદાનનો શંખનાદ કરીને ભાજપને ઐતિહાસિક સરસાઈ સાથે વિજય બનાવવાનો સંકલ્પ કર્યો હતો. આ સંવાદ બેઠકમાં ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી, વિધાનસભાના પ્રભારી ભરતસિંહ ગોહિલ, તળાજા શહેર ભાજપના પ્રભારી તેમજ ખરક સમાજના અગ્રણી શૈલેષભાઈ સેન્તા, જિલ્લા ભાજપના આગેવાનો હનીફભાઈ તુર્કી, શહેર મંત્રી રમેશભાઈ કોરડિયા, પટેલ સમાજના ઉદ્યોગપતિ વનુભાઈ પટેલ તથા સૌજીભાઈ ગાંગાણી, તાલુકા પંચાયત સદસ્ય મનોજભાઈ કુકડિયા, હરિભાઈ ઇટાળિયા તેમજ સમાજના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમ્રાટ સમાચાર, તળાજા. ભાવનગર શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર એવા ભરતસિંહભાઈ, એવા જ તાલુકા પંચાયતના પ્રમુખ રાણાભાઈ, આપણા સૌના આગેવાન મોરબી અને પૂર્વ માર્કેટિંગ યાર્ડના ચેરમેન એવા હરિભાઈ, મારા માર્ગદર્શક અને ઘણા ટાઈમથી, લગભગ હું તો જ્યારથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાણ છું ત્યારથી લગભગ સૌજી ભાઈ સંબંધ છે, અને ઘણી વખત કંઈ પણ હોય તો એમના જીને બેસીને